बात करिए भावनगर की, भावनगर मार्केटिंग यार्ड में खेडूत संमेलन खेडूत एकता मंचे खेडूत संमेलन नु आयोजन कर्यु छे। संमेलन में नील गाय और डुक्कर की समस्या निराकरण मुद्दे पर चर्चा थशे। डूंगी पोषणक्षम भाव और कपासना भाव घटाड़ा थी खेडूत में रोष। भावनगर यार्ड में डूंगी भरावो थता योग्य व्यवस्था की मांग करवामां आवी रही छे। भावनगर यार्ड में डूंगी भणना भाव रूपया 50 થી 100 बोलाई रहा है। हाल यार्ड में दररोज 80,000 थेला की आवक थाय छे। खेडूत प्रति मण 400 रूपया भाव की मांग कर रहा छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન સોની પાસેથી। નીતિન લાઈવ જોડાયા છે। નીતિન, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂત એકતા મંચે આ ખેડૂત સંમેલનનું આયોજન કર્યું છે। કેટલા લોકો ત્યાં ઉપસ્થિત છે? આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ શું રહેશે? જે ચોક્કસ જણાવી દઉં કે જે પ્રકારે ભાવનગર જિલ્લો છે એ ડુંગળીના વાવેતરમાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે, નાશિકનો પહેલો નંબર છે, ત્યારબાદ ભાવનગરનો નંબર આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે ડુંગળીના ભાવો ખેડૂતોને મળવા જોઈએ મળતા નથી। ખેડૂત એકતા મંચ દ્વારા આજે તે ભાવનગરમાં માર્કેટયાર્ડમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ છેલ્લા 2-4 દિવસથી જે પ્રકારે ડુંગળીના ભાવો ઘટી રહ્યા છે એના કારણે લોકો પરેશાન, ખેડૂતો પરેશાન થયા છે। ડુંગળીના ભાવ છે 20 કિલોના માત્ર 50 થી લઈ અને 100 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે। આપણી સાથે મોટા ડુંગળી પકવવામાં ખેડૂતે રાત દિન મહેનત કરી છે। આ ડુંગળી શિયાળાનો પાક છે। શિયાળામાં -5 થી 10 ડિગ્રી ટેમ્પરેચર, ઠંડી હોય છે। આ ઠંડીમાં રાત દિવસ ખેડૂતોએ મહેનત કરી પાણી વાળી આ ડુંગળીનો પાક પક્યો છે। જે પાક ઓછામાં ઓછા 200 રૂપિયા મણ થાય ત્યારે ખેડૂતને ભાવનગર યાર્ડ સુધી પડતર કિંમત મળે, તો અત્યારે આ ડુંગળી માત્ર 50 થી 60 રૂપિયા મણ વેચાય છે। તો આ જે ખેડૂતોએ પોતાનું રોકાણ, નફાની તો વાત રહેતી નથી, પણ જે રોકાણ કર્યું છે એ રોકાણમાં પણ બહુ મોટી નુકસાની આવે છે અને આવી પરિસ્થિતિ રહેશે તો આવતા દિવસોમાં ડુંગળીનો પાક કરતા ખેડૂતો ખચકાશે। બીજા પણ ખેડૂત આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરી છે। આપનું શું કહેવું? સાહેબ, રાત્રે અમે પાણી વાળીએ, દિવસે કાળી મજૂરી કરીએ અને અમે હગાવાલા પાસેથી ઉછીના લાઈને અમે આશા હતી કે ડુંગળીના પૈસા આવશે તો દેશું, પણ હવે અમારે શું પરિસ્થિતિ થતી કે ન પૂછો સરકાર કાંઈક વિચારે। મારે ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવું નથી, મનમોહનસિંહ સરકારે આખા દેશનું લેણું એક ઝટકે માફ કરી દીધું હતું, તો તમે માત્ર એટલું સબસિડી નો આપી શકો? 156 શીટ તમને આ લોકોએ આપી છે, એમાં 115 શીટ ખેડૂત લક્ષી છે, એટલે તમે ખાલી હવે કઈ વાયદા જ આપ્યા છે, કઈ કર્યું નથી, અમને એવું થાય કે આ વિચારે સરકાર બસ। સાહેબ, આપ પણ ખેડૂત છો અને અહીંયા ડુંગળી વેચવા માટે આવ્યા છો, શું ભાવ છે, શું તકલીફ છે? તકલીફ તો બહુ મોટી છે, ડુંગળી પકવીએ ને ત્યાં કોઈ આવે ને ખબર પડે કેમ પાકે, રાત દિવસ પાણી વાળવું પડે, એમાં રોકાણ કરવું પડે ત્યારે ડુંગળી થાય, એક ભૂણ નો રોજ નો ત્રાસ, ત્યાં બીજો કોઈ મોલ ન થતો હોય તો ડુંગળી કરો, તો ડુંગળીમાં ભાવ નથી અને પડતર બહુ ઓછી છે, ઓછામાં ઓછા 400 રૂપિયા મળવા જોઈએ, ઓછામાં ઓછા તો એના મૂળગા થાય। આપણી સાથે ખેડૂતો જોડાયા, તેમનું બહુ સ્પષ્ટપણે કેવું છે કે ડુંગળીનો જે ભાવ છે મણનો 400 થી 500 રૂપિયા હોવો જોઈએ તો તે લોકોને ફાયદો થઈ શકે એમ છે। બિલકુલ, જે નીતિન માહિતી સાથે જોડાયા બદલ આભાર। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગરના છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂત એકતા મંચે આ ખેડૂત સંમેલનનું આયોજન કર્યું છે। આ સંમેલનમાં નીલગાય અને ડુક્કરની જે સમસ્યા છે તેના નિરાકરણ મુદ્દે પણ ચર્ચા થશે। મહત્વની વાત એ છે કે ડુંગળીના જે પોષણક્ષમ ભાવ છે અને કપાસનો જે ભાવ ઘટાડો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં ખેડૂતોને ડુંગળીના 50 થી 100 રૂપિયા મણનો ભાવ મળી રહ્યો છે।